પછી તમને લોકોને કઈ વિચાર આવે તો એ આપણે વિચારજો, શું કરી શકીએ આપણે વકીલ તરીકે સમાજને ઉપયોગી શું કામ કરીએ, કઈ એવું કઈ તમને ધ્યાનમાં આવે તો મિત્ર વિચારી લેજો. પછી તમારી પેલું મહામૃતમ કાર્ડ છે કેમ નથી? તમે કઢાવી લો, તમે 10 લાખ રૂપિયા સુધી તો ખર્ચો થાય ને તો સરકાર ભોગવે છે. આ કોટ પહેરીને ઉભેલા બધા મોટાભાગના વકીલો જે છે તે મોટાભાગે કોર્ટમાં જોવા મળતા છે, પરંતુ આજે ઝૂંપડપટ્ટી આગળ જોવા મળે છે. આ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના માટે આજે આ વકીલો જે છે તે અત્યારે અહીં ઝૂંપડપટ્ટીમાં આવે છે. શેના માટે આવે છે, શું કહે છે એ આપણે સરકારી વકીલ જે છે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ છે વિજયભાઈ જાની તેની સાથે વાત કરી. સાહેબ, આજે તમે અહીં ઝૂંપડપટ્ટીમાં આવ્યા છો, શેના માટે આવ્યા છે, શું કઈ વાત છે? આજે વિપુલભાઈ, આજે અમારી આખી ટીમ છે વકીલોની, એવું નક્કી કર્યું કે કોર્ટમાં આપણે રોજ કાયદા ભણીએ છીએ, કેસ લડીએ છીએ, તો વકીલ તરીકેની એક સામાજિક જવાબદારી પણ આપણા સાથે હોય છે એવું વ્યક્તિગત માનવું હતું. એટલે એક વિચાર મૂક્યો કે આપણે ઝૂંપડપટ્ટીમાં જઈ એના દીકરા દીકરીઓ ભણે છે કે કેમ એ વેરીફાઈ કરી, એમની પાસે આધાર કાર્ડ છે કે નહીં, એમની પાસે મામૃતમ કાર્ડ છે કે નહીં, રેશન કાર્ડ છે કે નહીં, એના માટે આજે અમે બધા જ આજે આવ્યા છીએ. અને દુઃખ સાથે કહી તો અમે જેટલા દીકરા દીકરીઓને મળ્યા એમાંથી કોઈ પણ સ્કૂલે જતા નથી. એટલે એ સ્કૂલે જાય એના માટે એના મા બાપને સમજાવ્યા છે, કોન્ટેક નંબર લીધા છે, બધી જ તૈયારી કરવાની તત્પરતા બતાવી છે. કોઈ પાસે આધાર કાર્ડ નથી, કોઈ પાસે રેશન કાર્ડ નથી. કલેક્ટર સાહેબના તંત્ર સાથે વ્યક્તિગત રીતે બેસીશ અને એના માટે હવે આ વિસ્તારમાં આધાર કાર્ડ મળી જાય, એને રેશન કાર્ડ મળી જાય અને પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહે એના માટેનો પ્રયત્ન કરશું. અને જે દીકરા દીકરીઓ ભણતા નથી એને ભણાવવા માટે આજ અમારી ટીમ છે એ ફરી વખત હજી અમે અહીંયા આવશું, એમને સમજાવશું. અને કોઈ પ્રવાસી શિક્ષક તરીકે અહીંયા જો પ્રાથમિક તંબુ શાળા શરૂ થઈ શકે એમ હોય તો પણ અમે એ પ્રયત્ન કરશું. અને એક જ છે, ભણવાથી ડ્રોપ આઉટ રેશિયો ઘટશે, એમનું જીવનધોરણ ઊંચું આવશે અને ક્રાઇમ પણ ઘટશે, એમને સંસ્કાર આવશે. આ હેતુથી બધા જ વકીલ મિત્રો અમે બધા આવ્યા છીએ અને એક આ શુભ આશયથી આજે અમારા કાર્યક્રમની શરૂઆત કરી છે. સાહેબ, તમે ઘણા બધા વકીલોને માર્ગદર્શન પણ આપો છો, કેટલા વકીલોને માર્ગદર્શન આપો છો, શું કહે છે? છેલ્લા 2 વર્ષ ઉપરથી મારી DGP ઓફિસમાં અમારા લેક્ચર ચાલુ છે. 2:30 થી 3:15 સુધી અમે દરરોજ અલગ અલગ કાયદાના વિષયના ભણી છીએ. અમારું ગ્રુપ છે, એમાં 88 દીકરા દીકરીઓ થઈ અને બધા જુનિયર વકીલો છે અને જે મારી પાસે શીખવા માટે આવે છે. અને રેગ્યુલર છેલ્લા 2 વર્ષથી અમે મારી DGP ઓફિસ જે કોર્ટમાં છે એ જ અમે બેસીએ છીએ, એ જ અમારું ગ્રુપ છે. આજે એ કોર્ટની જવાબદારી સાથે સાથે એક સામાજિક જવાબદારી પૂરી કરવા માટે આજે અમે બધા ઝૂંપડપટ્ટીમાં આવ્યા છીએ. સાહેબ, ક્યાં સુધી અભિયાન ચાલુ રાખવામાં આવશે? અભિયાન ચાલુ રાખશું જ્યાં સુધી આ જુનિયર વકીલો એમ ન કે હવે અમારે લેક્ચર બંધ કરવા છે. ત્યાં સુધી હું DGP છું ત્યાં સુધી તો ચાલુ રહીશ. આજે ઝૂંપડપટ્ટી માટેનું અભિયાન છે એ ક્યાં સુધી ચાલે? અમે દર મહિનાના પહેલા ને ત્રીજા શનિવારે સમયની બધાને પાબંદી હોય છે, બધા અલગ અલગ ઓફિસમાંથી આવે છે, 1 કલાક દર શનિવારે કાઢવો છે. અને મોરબીના જેટલો સ્લમ વિસ્તાર છે ત્યાં જવું છે આ અવેરનેસ માટે કે દીકરા દીકરીને તમે ભણાવો. તમારું નામ કીધો અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા માટે તમે આજે આવ્યો છો, તમને કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને, પછી તમે શું વિચારો છો? મારું નામ વિશાણી ખુશ્બુ પ્રવીણભાઈ છે, એક હું જુનિયર એડવોકેટ છું. હાલમાં અમે 2 વર્ષથી જે અમારા DGP સાહેબ છે એમની સાથે રહી અને અમે કાયદાનું જ્ઞાન લઈએ છીએ. અને આજરોજ અમે લોકો આ જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે કે જે પછાત વિસ્તાર છે જ્યાંના બાળકો છે એ શિક્ષણ નથી લેતા હોતા, જેને કારણે એ લોકો શિક્ષણ નથી હોતા લેતા, એના કારણે કેટલાય ક્રાઇમ કરતા શીખે છે, કેટલી અવડી લાઈન ઉપર જાય છે છોકરાઓ કે ગેરમાર્ગ દોરાય છે, કારણ કે બાળકોને ખબર જ નથી હોતી કે આ વસ્તુ કરાય કે ના કરાય, કારણ કે એમનામાં શિક્ષણનો અભાવ હોય છે. એટલે આજરોજ અમે લોકો એક ભારતના જાગૃત નાગરિક તરીકે અને એક સમાજ સેવા માટે થઈને અમે આ વિસ્તારમાં આવ્યા છીએ. અને અહીંના બાળકો પાસે કેમ એ લોકો એજ્યુકેશન નથી મેળવતા, કેમ એ લોકો ભણવા નથી જતા, શું પ્રોબ્લેમ છે, શેના કારણે નથી મળતું એમને એજ્યુકેશન, એ બધી માહિતી ભેગી કરીએ છીએ. અને માહિતી ભેગી કરી અને અમે લોકો આગળ જતા એમને લોકોને સારું એવું શિક્ષણ મળે અને અમારાથી બનતા એવા પ્રયત્ન કરી જેથી કરીને આ બાળકો સારી એવી લાઈન ઉપર જાય અને સારી એવા ભવિષ્ય એમનું આગળ વધે એ માટે આ કાર્ય માટે આવ્યા છીએ.